રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર. ગુજરાતના વાતાવરણમાં ફરીકવાર પલટો આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલે આગાહી કરી છે. 1 થી 7 એપ્રિલ સુધી પલટો આવી શકે છે. 21 થી 23 માર્ચે કચ્છમાં તેની અસર વર્તાશે, તો ગલ્ફની ધૂળભરી આંધી કચ્છને પ્રભાવિત કરી શકે છે. હોળી બાદ તાપમાન 43 ડિગ્રી આસપાસ નોંધાશે. 28 થી 31 માર્ચ બંગાળના સાગરમાં ચક્રવાતને લઈને પણ ગુજરાત તરફ ભેજ આવી શકે છે. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી અંબાલાલજી, જે પ્રકારે તમે આગાહી કરી છે, જે વાતાવરણમાં ફરી એકવાર પલટાની તમે વાત જણાવી છે, કેવી અસર ગુજરાત પર તેની વર્તાશે? હવામાન અંગે વારંવાર પલટાવ છે. તારીખ 21, 22 અને 23 માર્ચમાં ગલ્ફની ધૂળભરી આંધી છેક કચ્છના ભાગો સુધી પ્રભાવિત કરશે. ઉપરાંત અત્યારે હાલ હમણાં જોઈએ તો આજે 21 માર્ચના દિવસે લગભગ બપોરથી સાંજના સમય સુધી છેક કચ્છ સુધીનું હવામાન પ્રભાવિત થશે. આ ઉપરાંત આગળ ઉપર જોઈએ તો લગભગ ધૂળભરી આંધી સાથે સાથે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો, પંજાબ, ચંડીગઢ, મરાઠાવાડા, વિદર્ભમાં તો ઘણા ભાગોમાં કરાપડ પણ મળી શક્યતા રહેશે. જેથી હજુ પણ જે મહારાષ્ટ્ર અને રાજસ્થાનના નિકટવર્તી ભાગોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં છાંટાછૂટી અથવા તો કંઈક સામાન્ય વરસાદ થવાની શક્યતા રહેશે. ઉલ્લેખનીય છે કે વારંવાર હવામાનમાં પલટાતી હવામાનમાં વધઘટ રહ્યા કરે છે, પરંતુ તારીખ 28 એટલે કે હોળીની આસપાસથી ફરી આકરો તાપ પડશે અને એ ગરમી મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસના પાર કરી જશે. લગભગ ઉત્તર પશ્ચિમ ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, રાજકોટના ભાગો અને જૂનાગઢના ભાગોમાં આકરી ગરમી પડશે. વિશેષમાં જોઈએ તો આ સિઝનનું જે પ્રથમ જે વાવાઝોડા એપ્રિલથી મેમાં ફૂંકાતા હોય છે તે આ વખતે બંગાળના સાગરનું વાવાઝોડા પ્રથમ વાવાઝોડું થવાની શક્યતા રહેશે. જે વાવાઝોડું લગભગ માર્ચના અંતમાં 28 થી 31 તારીખમાં ઉભું થવાની શક્યતા રહેશે, જેના લીધે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે એપ્રિલ તારીખ 4 થી 7માં ગુજરાતના હવામાનમાં પડતો આવી શકે છે અને વાદળવાયુ પણ થઈ શકે છે. વાવાઝોડું આવી શકે છે, આપ કહી રહ્યા છો કે ભેજનું પ્રમાણ છે તે પણ વધશે. ખેડૂતો માટે તે ખાસ કરીને કેટલા ચિંતાના સમાચાર આને ગણી શકાય અને ખેડૂતોએ કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી જોઈશે? ખેડૂતો બાબતે તો વાવાઝોડું જે છે એ દક્ષિણ પૂર્વીય તટીય ભાગોમાં આવશે, આપણે તો માત્ર તેની અસર આવવાની શક્યતા છે. ખાસ કરીને જે મહારાષ્ટ્રના મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ અને મધ્યપ્રદેશના જે ત્યાં છે ત્યાં ખેડૂતોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. ગુજરાતમાં હવામાનમાં પડતો હોય ક્વચિત માવઠા જેવું શક્યતા રહેશે. લગભગ જે કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને નિકટવર્તી ભાગોમાં ખેડૂત ભાઈએ સામાન્ય કાળજી રાખવાની જરૂર છે. ગુજરાત માવઠાથી વધુ પ્રભાવિત નહીં થઈ શકે તેમ નથી, પરંતુ સામાન્ય હળવા માવઠાઓ થવાની શક્યતા છે. જી જી આભાર અમારી સાથે જોડાયા બદલ.